Good afternoon, a student. Our topic is nested table, barabar, chapter number 4. My nested table, many times we need to add table within a table. Ghani vakhat apne ek table ni andar biju table umervani jarur pade to tena mate no example che. To apne tene joiye example. તો પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. બરોબર, એપ્લિકેશન, એમાં એસેસરીઝ અને એમાં જીએડિટ ટેક્સ્ટ એડિટર. બરોબર, હવે સ્ટાર્ટ કરીએ. HTML હે બોડી, પછી કમેન્ટ, પછી એમાં ટેબલ બોર્ડર કેટલી આવી જશે, કે 4. બરાબર, કેપ્શનમાં આપણે H1, બરાબર, કેપ્શન ટેગ, પછી H1 ટેગ સ્ટાર્ટ, પછી કોન્ફરન્સ એક્ટિવિટી અને એનું હેડિંગ છે /H1 કમ્પ્લીટ અને કેપ્શન ટેગ કમ્પ્લીટ. TR ટેગ સ્ટાર્ટ, એમાં TH અને /TH વચ્ચે કંઈ લખવાનું નથી, તો જ આવી રીતે આપણે આવી રીતે ટેબલ બનાવવાનું છે. બરાબર, તો અહીંયા આપણે કાંઈ લખવું નથી, એટલે તેના માટે આપણે જગ્યા છોડવી છે, એટલે આપણે અહીંયા કાંઈ લખવાનું નથી TH અને /TH વચ્ચે. બરાબર, પછી એમાં મોર્નિંગ TH વિથ 14, પછી મોર્નિંગ અને /TH કમ્પ્લીટ, અને પછી એવી જ રીતે TH માં આફ્ટરનૂન અને /TH, એટલે આવી રીતે બનશે. અહીંયા થોડીક જગ્યા રહેશે, પછી મોર્નિંગ અને આફ્ટરનૂન, આમ. બરાબર, હવે /TR કમ્પ્લીટ, પછી TR પાછો સ્ટાર્ટ અને TH માં day 1 અને /TH, એટલે આવી રીતે day 1 આવી રીતે બનશે. પછી TD માં ઇન્ગ્રેશન્સ /TD કમ્પ્લીટ, એમાં TD સ્ટાર્ટ, એમાં કી નોટ એડ્રેસ, એમાં /TD. બરાબર, /TD ટેક કમ્પ્લીટ, અહીંયા TR ટેક સ્ટાર્ટ કર્યો તો અહીંયા TR ટેક કમ્પ્લીટ કર્યો, અહીંયા કમેન્ટ્સ આવશે. બરાબર, હવે TR ટેગ આપણે સ્ટાર્ટ કરશું, પાછો TR ટેક TH ટેક સ્ટાર્ટ કરશું, એટલે day 2 ઇ /TH. બરાબર, day 1 અને day 2 કેમાં આવશે, તો કે TH ટેગમાં આવશે, TD ટેગમાં એના ડેટા પેપર પ્રેઝન્ટેશન /TD અને અહીંયા પાછું TD. બરાબર, આ TD ટેગ કમ્પ્લીટ, પાછું TD સ્ટાર્ટ. હવે આપણે ટેબલની અંદર ટેબલ એટલે પાછું એક ટેબલ બનાવવું છે. બરાબર, એક ઇનર ટેબલ બનાવવાનું છે, તો તેના માટે આપણે TD ટેગ સ્ટાર્ટ કરશું, એની અંદર ટેબલ ટેગ સ્ટાર્ટ, બોર્ડર =1, બીજી કલર =પિંક, ફ્રેમ એમાં બોક્સ, અલાઈન એમાં રાઈટ. બરાબર, કેવું આવું છો કે બોક્સ, બરાબર, અને પિંક કલરનું એનો બેકગ્રાઉન્ડ કલર પિંક, બોર્ડર 1 અને અલાઈન રાઈટ. હવે એમાં TR ટેગ સ્ટાર્ટ કરવાનો, એમાં TH ટેગ ટીચર અને સ્ટુડન્ટ, કેવી રીતે આવી રીતે આવશે ટીચર અને સ્ટુડન્ટ. TR ટેગ કમ્પ્લીટ, TR ટેગ પાછો સ્ટાર્ટ, એમાં મીટિંગ, એમાં TD, એમાં મીટિંગ અને /TD. બરાબર, એમાં TD અને ક્વિઝ, એમાં /TD કમ્પ્લીટ. બરાબર, એમાં TR ટેગ સ્ટાર્ટ હતો, અહીં TR ટેગ કમ્પ્લીટ થયો. અહીંયા આપણે ટેબલ ટેગ સ્ટાર્ટ કર્યો હતો, એ ટેબલ ટેગ પૂરો થયો. બરાબર, અહીંયા ઉપર TD ટેગ સ્ટાર્ટ કર્યો હતો, એ અહીંયા કમ્પ્લીટ થયો. અહીંયા TR ટેગ સ્ટાર્ટ કર્યો હતો, એ અહીંયા કમ્પ્લીટ થયો. એવી જ રીતે ટેબલ ટેગ અહીંયા પહેલવેલા સ્ટાર્ટ કર્યો હતો, એ અહીંયા કમ્પ્લીટ થયો. બોડી આપણે સ્ટાર્ટ કર્યો હતો, એ કમ્પ્લીટ થયો. અને એવી જ રીતે HTML સ્ટાર્ટ કર્યો હતો, એ પણ કમ્પ્લીટ થયો. હવે આપણે આને સેવ કરશું, તો ફાઇલમાં જઈ સેવ. બરાબર, એમાં આપણે સેટમાં જવાનું, 10 ENG, એમાં આપણે આ પ્રોગ્રામ પેજ નંબર 73 ઉપર અને 74 ઉપર છે, એટલે આપણે સ્ટાર્ટ 73 પરથી સ્ટાર્ટ થાય છે, એટલે આપણે આને
પેજ 73.html ના નામે સેવ કરશું, બરોબર? આ તમને સેવ થઈ ગયેલો દેખાશે. હવે બ્રાઉઝરમાં જઈને આપણે તેનું આઉટપુટ જોઈએ. હવે એમાં ફાઇલમાં, એમાં ઓપન ફાઇલ, બરોબર, એમાં સેટમાં જવાનું, એમાં 10 ENG આપણો પ્રોગ્રામ પેજ નંબર 73ના નામે આપણે સેવ કર્યો હતો, ક્લિક કરવાનું ને ઓપન, બરોબર. આવી જશે, આવી ગયું તમારું આઉટપુટ. આવી જ રીતે આ તમારું આઉટપુટ આવી ગયું. જો આમાં આવી રીતે જ તમારું આઉટપુટ અહીંયા આવી ગયું, બરોબર. આ એનું આઉટપુટ છે, આ એનો કોડ છે, બરોબર. આ તમારે, આ પ્રોગ્રામ તમારે તમારી બુકમાં લખવાનો છે. આ પ્રોગ્રામ તમારી બુકમાં પેજ નંબર 73 અને 74 ઉપર આપેલો છે, એવી રીતે લખવાનો છે. અને આ તમારું આઉટપુટ છે. થેન્ક યુ.